સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ચેકપોસ્ટ હોવા છતાં પણ દારૂની થતી હેરાફેરી બાદ નકામી સાબિત થતી ચેકપોસ્ટ બંધ કરવાના લેવાયેલા નિર્ણય બાદ ધાનેરાની વાસણ અને નેનાવા આદેશ બાદ પણ કરાઈ ખુલ્લી. જિલ્લામાં ફરી આવ્યું પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી તીડનું ઝુંડ. પહેલા કરતા પણ ખતરનાક હોવાના લીધે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના આગેવાનોએ ખેતરોમાં પહોંચી વાસણો વગાડી તીડો વગાડવાનો કર્યો પ્રયાસ. બનાસકાંઠા જિલ્લામાં તીડોના ત્રાસથી ત્રસ્ત ખેડૂતો તીડો બગાડવા માટે અપનાવી રહ્યા છે અવનવી તરકીબ. ક્યાંક ડીજે વગાડીને બગાડવામાં આવી રહ્યા છે તીડ, તો ક્યાંક આખા ખેતરમાં બંધાયો મંડપ. નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં મગરવાડાના ગાદીપતિનું મોટું નિવેદન. સમગ્ર દેશના સંત સમાજે કાયદાને આપ્યું સમર્થન. લાખણીમાં યોજાઈ હિન્દુ સમાજની રેલી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકારના રાજ્ય આંતરરાજ્યની ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને લઈ સૌ કોઈ વિચારમાં છે. ગત 23 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યો કે ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવી અને ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીને કાયદો વ્યવસ્થા જાળવણીમાં ફરજ બજાવવા માટે આદેશ અપાયા. જેને લઈ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની 5 નાની મોટી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલો છે. ધાનેરા તાલુકાના કાચાપાકા રસ્તા રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલા છે. ધાનેરા તાલુકાની મુખ્ય બે ચેકપોસ્ટ નેનાવા તેમજ વાસણ આ બંને ચેકપોસ્ટ ઉપરથી અગાઉ ધાનેરા પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ તેમજ ચોરીના વાહનો પકડેલા છે. જોકે હાલ આ તમામ ચેકપોસ્ટને ખુલ્લી મૂકી દીધી છે. જોકે સ્થાનિક લોકો સરહદ ઉપર આવેલા છેલ્લા ગામે પોલીસ ચોકી ચાલુ રહે તેવી માંગ કરી રહ્યા છે. અહીંયાથી અવારનવાર ચોરીના ગાડીઓ ચોરાય, મોટરસાયકલો ચોરાય, અમુક ઘૂંસપેટીઓ ઘૂસી જાય, એના માટે જો સરકારે આ જે બંધ કરી છે એના માટે સ્પેશિયલ અમને અહીંયા નેનાવા ચોકી આપે તે કાયમી માટે અહીંયા પોલીસવાળા હાજર રહે એ અમારો આ કેવું થાય છે એમ સરપંચ વતી. અત્યારે શું હાલત ચેકપોસ્ટની તમે જોઈ? હમણાં તો અહીંયા તો હાલત છે એટલે પોલીસવાળા બેઠા છે અને ગાડી અવારનવાર જાય છે, કોઈ રોકાવ ટોક નથી. બરાબર. તો માંગણી તમારી એક? અમારી માંગણી છે કે નેનાવા ચેકપોસ્ટ અમે છે એવી રીતે મને ચોકી ફાળવે, અહીંયા કાયમી પોલીસ હાજર રહે. કેટલા વાહનો પસાર થતા હશે? ક્યાંથી? કમસે કમ હજારો વાહનો પસાર થતા હશે. ગુજરાત રાજ્યનો છેલ્લો તાલુકો ધાનેરા છે, જ્યારે ગુજરાત રાજ્યમાં દારૂ ઘૂસાડવા પણ ધાનેરા તાલુકામાંથી પસાર થઈ બુટલેગરો લાખો રૂપિયાના દારૂની હેરાફેરી કરતા હોય છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા તેમજ ગુજરાત રાજ્યના અનેક શહેરો તેમજ તાલુકાના ગામડામાંથી વાહન ચોરીના બનાવ પણ સામે આવતા હોય છે. અને ખાસ કરીને મોટરસાયકલની ચોરી કરતા ઈસમો રાજસ્થાન રાજ્ય તરફથી વધુ જતા હોય છે, જેથી બંને ચેકપોસ્ટ નજીક આવેલા ગ્રામજનો સ્થાનિક જગ્યા ઉપર આઉટ પોલીસ ચોકી કાર્યરત રહે તેવી માંગ કરી રહ્યા છે, જેથી અસામાજિક તત્વો પણ કોઈ પ્રકારની અરાજકતા ન ફેલાવી શકે. અને હાલ ધાનેરા તાલુકાની 5 નાની મોટી ચેકપોસ્ટ ઉપરથી પોલીસકર્મીને હટાવી લેવાયા છે. જે ગુજરાત સરકારે જે ચેકપોસ્ટો બંધ કરી છે એનાથી ધાનેરા તાલુકાની અંદર વાહન ચોરોનો બનાવ વધારે બનશે અને અવારનવાર ધાનેરા અને બનાસકાંઠાની અંદર આવા બનાવો બને છે અને જે ઈસમો અહીંયાથી બનાસકાંઠામાંથી ચોરી કરે અને રાજસ્થાન તરફ જતા હોય છે તો પોલીસ ચોકી હોય તો વાહન ચોરોના ઈસમોને પકડી શકાય અને કાયદેસરની કાર્યવાહી થઈ શકે. આપણી માંગણી શું હોય અત્યારની? એમ આપણી માંગણી આવી છે કે અહીંયા ચેકપોસ્ટ ચાલુ છે એ ચાલુ રહેવી જોઈએ. બરાબર. ચોકી ચાલુ હોય. રાજ્યમાં જ્યારે આંતરરાજ્ય ચેકપોસ્ટ ચાલુ હતી ત્યારે પણ દારૂની હેરાફેરી થતી હતી
અને આ ચેકપોસ્ટ નકામી સાબિત થતી હતી તે વાત પણ સ્પષ્ટ છે। ત્યારે આ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગુજરાતમાં પ્રવેશી રહેલા દારૂને અટકાવવામાં તો સંપૂર્ણપણે સફળ નથી થયા। ત્યારે પોલીસે હવે પોલીસ ચેકપોસ્ટનો મોં છોડી દારૂના ચાલી રહેલા આડડાઓ બંધ કરાવવા જહેમત ઉઠાવવી જોઈએ, તો જ દારૂને ગુજરાતમાં નાબૂદ કરી શકાશે। ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ। લાખણી તાલુકાના અંતરિયાળ ચાળવા ગામે ખેતર વિસ્તારમાં આવેલ સિંધભાઈ પ્રાથમિક શાળાને 25 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા રજત જયંતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રજત જયંતિના ભાગરૂપે શાળામાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના યુવાનો અને શાળાના બાળકો દ્વારા શિવતાંડવ, છોગાળા તારા ડાન્સ, કચ્છી રાસ, આર્મી ડાન્સ, ગરબા, બાલા ડાન્સ, રાજસ્થાની ડાન્સ, તલવાર રાસ જેવા અનેક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે લોકો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાળવા ગામના ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી, તો અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। લાખણીથી બીકે ન્યૂઝ ચેનલ માટે શાંતિલાલ સુથાર। આજે જિલ્લા મથક પાલનપુરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષતામાં અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે પાલનપુર સદભાવના ગ્રુપ અને આરટીઓ કચેરી બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સરકારી યોજનાના લાભાર્થીઓનું સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતના જાણીતા લેખક અને જાણીતા વક્તા જય વસાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા કેટલાય વર્ષોથી પાલનપુરની જાણીતી સેવાભાવી સંસ્થા સદભાવના ગ્રુપના ચેરમેન હરીશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની માં વાત્સલ્ય, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય જેવી વિવિધ યોજનાના લાભ જરૂરિયાતમંદ ગરીબ પરિવારના ઘર સુધી પહોંચાડી મદદ કરી સેવા કાર્યની સુવાસ ફેલાવવામાં આવી રહી છે। ત્યારે આજે 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારની વિવિધ યોજના જેના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે તેવા લાભાર્થીઓ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિ ઉપર ગુજરાતના જાણીતા લેખક અને વિશ્વ પ્રસિદ્ધ વક્તા જય વસાવડા છાત્રાઓને વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે જો ગુજરાતના 10 આદર્શ યુવાનોની પસંદગી કરવામાં આવે તો હું પ્રથમ નંબર બનાસકાંઠાના સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરીની પસંદગી કરીશ। નચિકેતાઓ આપો તો હું આખા વિશ્વની એમ કે તકદીર બદલાવી નાખું એમ ભારતને આજના આધુનિક જમાનાના મોબાઈલ વાપરતા હોય, ટી શર્ટ શર્ટ પેન્ટ પહેરીને ફરતા હોય, આજની જિંદગી કેવી છે એ ખબર હોય, બધી વાહન વ્યવહારથી માંડીને ટીવી સિનેમા સુધીના સાધનો સાથે કનેક્ટેડ હોય, અને છતાં પણ આ દેશ માટે આદર્શ યુવાનો એ કેવો હોય, એવા જો મારે ગુજરાતમાંથી 10 યુવાનોની પસંદગી કરવાની આવે તો હું પહેલું નામ હરેશ ચૌધરી। મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પણ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓના ઘર સુધી પહોંચાડવામાં સદભાવના ગ્રુપનું જે કાર્ય છે તે સુશાસન છે। પૂર્વ વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના સ્થાપક અધ્યક્ષ ભારત આઝાદ થયે પહેલાના મા ભારતી માટે કામ કરતા એવા અમારા જનસંઘ અને રાષ્ટ્રીય સેવક સંઘના સ્વયંસેવક તરીકે જેમણે કામ કર્યું એવા અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે। સમગ્ર દેશ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે સુશાસન દિવસ તરીકે એ ઉજવી રહ્યા છે। અગાઉ પણ સરકારો હતી, લોકશાહી આવી ત્યારથી સરકારો છે, પણ દુશાસન સ્વરૂપે એ કામ કરનારી સરકારો હતી। સુશાસનની અનુભૂતિ એ આદરણીય અટલ બિહારી વાજપેયી શરૂઆત કરી, ખાસ કરીને કોંગ્રેસની સરકારો રહી, એણે કાયમ દુશાસન સ્વરૂપે આ દેશમાં કામ કર્યું, ત્યારે સુશાસનની શરૂઆત અટલજીએ કરી। આજે એનો જન્મદિવસ છે ત્યારે સૌપ્રથમ મારી ભારતીય જનતા પાર્ટી વતી, કરોડો કાર્યકર્તાઓ વતી અને સ્વયં મારા વતી અટલજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને અટલજીને નતમસ્તકે શ્રદ્ધાંજલિ પણ અર્પું છું। સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલનપુર યુવા ભાજપનો જિલ્લાનો પ્રમુખ ભાઈ અમારો હરેશ અને એમની ટીમ દ્વારા સુશાસન દિવસ નિમિત્તે
કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા સુશાસનની અનુભૂતિ અનેક યોજનાઓ અનેક નીતિઓ બનાવીને કરાવી રહી છે, ત્યારે અલગ અલગ લાભાર્થીઓ લગભગ 3000 જેટલા લાભાર્થીઓને એ સરકારી યોજનાનો લાભ મળે, સુશાસનની અનુભૂતિ થાય એ ભાવ સાથે જે કાર્યક્રમ યોજ્યો છે, ત્યારે હું ખૂબ ખૂબ ભાઈ હરેશનની ટીમને અને સૌ લાભાર્થીઓ જેમને ખબર પણ નથી કે આ પ્રકારની મદદો એ સરકાર દ્વારા અમને મળી રહી છે એનું માધ્યમ બન્યા છે, એમનું ટ્રસ્ટ માધ્યમ બન્યું છે, સરકારની વિવિધ વિભાગો એજન્સીઓ માધ્યમ બન્યું છે, ત્યારે હું શુભકામના આપું છું. આ લાભાર્થીઓ લાભ લઈને પોતાના જીવનની અંદર એક નવો સૂર્યોદય એક નવો ઉદય સુશાસનની અનુભૂતિ સાથે એ કરી રહ્યા છે અને કરશે એની પણ મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. હું ખૂબ ખૂબ સુશાસન દિવસ નિમિત્તે પુનઃ એકવાર ભાઈ હરેશ અને એમની ટીમ અને સમગ્ર ગુજરાતવાસીઓને અટલજીના જન્મદિવસ નિમિત્તે શુભકામના આપું છું. સદભાવના ગ્રુપ દ્વારા યોજાયેલા લાભાર્થીઓના સંમેલનમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ભારતસિંહ ભટેસરિયા, માવજીભાઈ દેસાઈ સહિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત સરકારની મા વાત્સલ્ય યોજનામાં ગરીબ લાભાર્થીઓને ત્વરિત નિઃશુલ્ક સારવાર આપવા સહિત સદભાવના ગ્રુપ દ્વારા રાજ્યમાં સૌપ્રથમ બનાસકાંઠા આરટીઓ કચેરીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ઝડપથી અને સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણે હું બીમાર થયો હતો, ભાઈ આપણે 8મા મહિનામાં 27 તારીખે મને અટકાયો હતો, મારો હૃદયનો હુમલો થયો હતો, એનામાં બધે માવજત હોસ્પિટલમાં મને પથારીમાં સારવાર મળી હતી. હરીશભાઈએ મને બહુ ટેકો કર્યો, આભાર માનું છું. ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે આજે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સરકારી લાભાર્થીઓનું સંમેલન, શ્રોતા નહીં પણ લાભાર્થીઓનું સંમેલન, લગભગ આપણે જોયું છે 3000 લાભાર્થીઓ, વિશિષ્ટ લાભાર્થીઓ કે જેમને ખાસ કિસ્સામાં સરકારી યોજનાઓનો લાભ અપાવડાયો છે, એવી ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈની નરેન્દ્રભાઈની સરકારના લાભાર્થીઓનું આજે એક પાલનપુર મુકામે સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બનાસકાંઠા જિલ્લાના સર્વે લાભાર્થીઓ ઉપસ્થિત રહીને દરેકે આજે અહીંયા લાભ મેળવ્યો છે અને ખાસ કરીને મોટો ઓડિયન્સ આજે 1950 વિદ્યાર્થીઓને આજે ખાસ કિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ એનાયત સવારે એમની માટે 8 વાગે આરટીઓ ઓફિસ શરૂ કરીને કોઈ જ અન્ય ખર્ચ વગર સ્પેશિયલ કેસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ એમને પ્રાપ્ત કર્યા છે. આજે ખાસ કરીને યુવાનો જોડે અપેક્ષા પણ રાખું કે યુવાનો આજે કંઈક શીખ મેળવીને પોતે પણ પોતાના વિસ્તારમાં આ રીતે સેવાકીય કાર્યો સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડે એવી અપેક્ષા રાખું છું. જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ દરેક સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. જૂના કુરિવાજો ભૂલાવીને નવા સમય સાથે કદમ મિલાવી રહ્યા છે, ત્યારે દરેક સમાજની સાથે સાથે ડીસાવડ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ દ્વારા પણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટે આજે ડીસાના લાયન્સ હોલ ખાતે સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. મણિલાલ અનાવાડિયાની અધ્યક્ષતામાં ડીસાવડ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ દ્વારા આ વર્ષે યોજાયેલા 11મા સ્નેહમિલન સમારોહમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા, જયંતિભાઈ કંબોયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના મંત્રી કાંતિભાઈ કંબોયા, માવજીભાઈ દુણસોલ, ઈશ્વરભાઈ થરાદરા, રમેશભાઈ અનાવાડિયા, ઈશ્વરભાઈ ઓજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પહેલા કરતા પણ ખતરનાક હોવાના લીધે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના આગેવાનોએ ખેતરોમાં પહોંચી વાસણો વગાડી તીડો ભગાડવાનો કર્યો પ્રયાસ. બનાસકાંઠા જિલ્લામાં તીડોના ત્રાસથી ત્રસ્ત ખેડૂતો તીડો ભગાડવા માટે અપનાવી રહ્યા છે અવનવી તરકીબ. ક્યાંક ડીજે વગાડીને ભગાડવામાં આવી રહ્યા છે તીડ, તો ક્યાંક આખા ખેતરમાં બંધાયો મંડપ. નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં મગરવાડાના ગાદીપતિનું મોટું નિવેદન. સમગ્ર દેશના સંત સમાજે કાયદાને આપ્યું સમર્થન. લાખણીમાં યોજાઈ હિન્દુ સમાજની રેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું.
સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબ્રા વાડના થાંભલા. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં તીડોનું આવેલું પહેલું ઝુંડ લગભગ 150 કિલોમીટરની મુસાફરી કરીને મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પહોંચી ચૂક્યું છે, ત્યારે ખેડૂતો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વર્તમાન સમયમાં જે તીડોનું ઝુંડ બનાસકાંઠા જિલ્લામાં આતંક મચાવી રહ્યું છે, તેનાથી પણ મોટું અને લગભગ 20 કિલોમીટરના ઘેરાવાવાળું તીડોનું બીજું એક ઝુંડ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે વહેલી સવારના પ્રવેશી ચૂક્યું છે. પહેલા આવેલા તીડોની સંખ્યા કરતાં ઝુંડમાં તીડોની સંખ્યા ખૂબ જ વધારે છે અને રાજસ્થાન જેવા સૂકા વિસ્તારમાંથી આવતું હોવાના લીધે આ તીડોનું ઝુંડ પણ ખૂબ જ ભૂખ્યું હોવાથી ખૂબ જ ઝડપથી ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા કાશવી, રાણેશ્રી, ભરડાસર, તાખુવા, અત્રોલ સહિત આસપાસના ગામોમાં તીડો આજે વહેલી સવારના પ્રવેશી ચૂક્યા છે અને ઊભા પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના પગલે અમારી ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આ વિસ્તારનો મંજર ખૂબ જ ભયાનક જોવા મળ્યો હતો અને તીડોની સંખ્યા પણ ખૂબ જ વધારે જોવા મળી હતી. ખેડૂતો તીડોના ઝુંડથી ભયભીત બની ગયા છે, ત્યારે સરહદી વિસ્તારના ખેડૂતો માટે કટોકટી જેવો માહોલ છે. અત્યારે તીડોનું ઝુંડ થરાદ તાલુકાના બરડોસર ગામ સુધી પહોંચી ગયું છે. બરડોસર ગામમાં લગભગ 20 કિલોમીટર સુધી તીડોની ચાદર પથરાઈ ગઈ છે. તીડોના લીધે આ વિસ્તારના ખેડૂતો રીતસરના ભયભીત બની ચૂક્યા છે અને અમારા સંવાદદાતાએ તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે ખેડૂતોએ તેમની હાલત ઉપરથી પડદો ઉંચક્યો હતો. ગામ ભરડાસર, મારા ખેતરમાં જીરાનું વાવેતર 4 હેક્ટરમાં જ હતું. 20-25 બોર જીરું થોત ખાઈને તીડ સાફ થઈ જાય, ત્યારે તીડી તીડ છે, બીજું કઈ છે નહીં. સરકાર જે અમને હવે વળતર આપે એ માટે યોગ્ય રાહ જોઈ લે.
કોઈ નતું એમાં સરકારે એવું કર્યું કે મારા સસરાને તાળ જુવાન કરી અને એ કેવડાય થઈ છું એ કેવડાય અને મારું ઘરે લૂંટાઈ છું મારું બધું લૂંટાઈ છું ને કોઈ રહ્યું નથી મારા ખેતર વાડીઓ બધી લૂંટાઈ છે ટીડ આવ્યો એટલે બધું કાઈ છું મારા પતિની ધંધો દીધા એ મગજ નથી આવ ગરીબ તે હોય કે અમારી ગાડીઓ લાયમ નથી તો હરા હર હવે હોય છોટે નહીં તો ચોદ છોટવાની ગાડીઓ કે ટ્રેક્ટર લો ટ્રેક્ટર અમે તો આળી જ્યાં ખાઈ જો તમે તો ધીરું તો કોઈ રાજુ જ નથી ત્યારે દૈપ ને કા અત્યારે આપણે થોડા ઘણા મારે તો ધકલન ખાય નહીં અમારે તો ખાઈ જાય પણ આ થોટવાની જરૂર નથી આ થોટતા નથી પૂરી દાળ પેલું કે ગાડી મારી જાય નથી આ તો દવાઈ પડી મોટું નુકસાન થયું છે એના માટે અમે સરકારમાં મોટી રાહત માંગીએ છીએ અને અમારી જોડે અત્યારે જીવરાજભાઈ એમ બોલ્યા હતા કે ખેડૂતોને દવાઓ દેવા માટે અમે ત્યાં તૈયાર કર્યું હવે અત્યારે ખેડૂતોને બધું નાશ થઈ ગયો દવા છોટવાની કેમ અમારે જમીન ઉપર શું દવા છોટવાની છે અને સાહેબ ને પૂછીએ ત્યારે સાહેબ જવાબ દે કે અમે ગાડીએ ચાર પાંચ મૂકી છે હવે શું રોડ ઉપર સાહેબ દવા છોટવાની છે કા અહીંયા છોટવાની છે દવા એવું જોવા જઈએ ને તો તીડનો અતિ ભારે નુકસાન છે જે ખેતરમાં પડ્યા છે એ જગ્યાએ કશું કોઈ રાખ્યું નથી અને દવાની વાત એવી છે કે કદાચ એ લોકો એવું કે મેં ટીમ મોકલાવી છે તો એકાદ ટીમથી તો કંઈ થવાનું છે નહીં બરાબર અને તીડની એ વસ્તુ એવી છે કે તમે અત્યારે ઉડશે એટલે આ ખેતરમાંથી બીજા ખેતરમાં જવાના છે એટલે એના તો કોઈ નિયંત્રણ અત્યાર સુધી કોઈ નિયંત્રણ કરવામાં આવ્યું છે નહીં અને એને કોઈ પ્રકારે ઉડાડવામાં આવે તો કોઈ એનાથી નિયંત્રણ થતું નથી એટલે સરકારે જો નિયંત્રણ કરવું હતું તો જ્યારે રાજસ્થાનમાં આવ્યા ત્યારે એનું નિયંત્રણ કરવું હતું અત્યારે કરોડો સંખ્યામાં છે આ તમે ખેતર જોઈ શકો છો અહીંયા ભરપૂર જીરું હતું અમે અમારી જાતે જોયેલું છે અત્યારે એક પણ તેડનું જોવા મળતું નથી લેલું એટલે ખેડૂતોને અતિ ભારે નુકસાન છે અને ખેડૂતને કોકે ન કો આ ખેડૂત માથે દેવું કરી અને પાકનું વાવેતર કરે છે એમની પાસે કોઈ પૈસા તો છે નહીં હવે અત્યારે એમણે જે માથે દેવું કર્યું છે એ ચૂકવવાનો પણ એમના પૈસા હશે નહીં તો સરકારે તીડનું નિયંત્રણ તો સરકાર કરી રહી જોઈ લીધું મેં કેટલું કર્યું છે કેટલું નથી કર્યું કોઈ પ્રકારનું નિયંત્રણ અમારા વિસ્તારમાં હજુ સુધી કરવામાં આવ્યું નથી રાત્રે એક ટીમ આવી હતી પણ એ લોકોથી કોઈ થોડીક વાર રહ્યા ને ટ્રાય કર્યો પણ જતા રહ્યા વાડામાં છંટકાવ કર્યો પાકમાં તો છંટકાવ કર્યો છે નહીં અત્યારે જુઓ તમે સરકાર આગળ આપશો અપેક્ષા રાખો છો અમે સરકાર આગળ એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે એ લોકો તીડનું નિયંત્રણ કરવામાં નિષ્ફળ ગયા છે પરંતુ હવે જે ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે ખેડૂતો પાસે કશું કોઈ વધ્યું નથી તો એવા લોકોનો સર્વે થાય અને એ લોકોને પૂરતા પ્રમાણમાં એમને સહાય મળે અમે એવી સરકાર પાસે આશા રાખીએ છીએ અને બનાસકાંઠા જિલ્લામાં તીડોનું પ્રવેશેલું આ ઝુંડ પહેલા આવેલા ઝુંડ કરતાં ખૂબ જ મોટું અને ભૂખ્યું છે અને ખૂબ જ ઝડપથી ખેતરોમાં ઊભા પાકને ચોપાટ કરી રહ્યું છે જેને લઈ ખેડૂતો ભયભીત થઈ ગયા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તીડોના વિશાળ ઝુંડના સમાચાર મળતા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયા હતા જીતુભાઈ વાઘાણી સાથે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલાલ માળી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ અને ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માજીભાઈ દેસાઈએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષ તેમની સાથે આવેલા રાજકીય આગેવાનો પણ તીડોના ઝુંડ અને ખેડૂતોને થયેલા નુકસાનને જોઈ ચોંકી ઉઠ્યા હતા અને તીડો બગાડવા માટે જાતે જ હાથમાં તાળીઓ બગાડવા લાગી તીડો બગાડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા અલગ અલગ પ્રકારના નાના મોટા આક્રમણો એ અલગ અલગ જે જંતુઓ છે એ દ્વારા થતું હોય છે પણ આ આક્રમણ એ અલગ પ્રકારનું છે અલગ પ્રકારે એટલે કે પાકિસ્તાનના રણમાં એ હંમેશા પેદા થાય છે અને ત્યાં ત્યાં જે મરતા હોય છે પણ પવનની દિશા બદલાવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં થરાદની આસપાસ લોકો 20 કિલોમીટરના ઘેરાવામાં અને અગાઉ પણ કેટલીક જગ્યાઓ પર એમણે આક્રમણ કર્યું છે જાત નિરીક્ષણ કરવા સ્વયં ખેડૂતોને મળવા એમને સધિયારો આપવા અને એમને ખાતરી આપવા માટે હું આવ્યો છું કે અમે પણ તમારી કેટલાક ખેતરમાં જઈ શકશું કેટલાક ખેતરમાં જઈ શકીએ મેં જાતે પણ થાળી વેલા આગળ પણ મેં જોઈને તરત અમે ઉતરી ગયા હતા ખેડૂતોને સધિયારો આપવાનો સમય છે ત્યારે સૌ સાથે મળીને એને સધિયારો આપીને ઝડપથી આ જાગૃતિ સાથે જે તીડ છે એ તીડ દિશા બદલે એવી ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ નથી જઈ શક્યો નથી પહોંચી શક્યા અગાઉ આક્રમણ થયું છે બધા જ ખેડૂતોને ખાતરી આપું છું મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કૃષિમંત્રી કેન્દ્રની નરેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકારને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમપી હોય મહામંત્રી હોય જિલ્લાના પ્રમુખ હોય ભાઈ કેશાજીભાઈ કેસીભાઈ પરબતભાઈ બધા જ લોકો કે અમને સતત રજૂઆતો કરતા રહ્યા છે ખેડૂતો વતી કરતા રહ્યા છે ખેડૂતોને સંતોષ થાય એ પ્રકારે એમને સધિયારો પણ આપીશું અને વળતર પર જે પ્રકારે આપી શકાય તે પ્રકારે ચોક્કસ સરકારમાં કહીને અપાવીશું બનાસકાંઠા જિલ્લામાં પહેલાથી જ ખેડૂતો તીડોના ઝુંડથી બરબાદીની કગાર ઉપર પહોંચી ચૂક્યા હતા તેવામાં આવેલા વધુ એક અને પહેલા કરતા વિશાળ તીડોના ઝુંડથી અત્યારે સરહદી વિસ્તારના ખેડૂતો રીતસરના ભયથી કાંપતા નજરે પડી રહ્યા છે
થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. પાલનપુરના મહેમાન બનેલ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ બનાસકાંઠામાં તીડ આક્રમણ ઉપર મીડિયા સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વર્ષો પછી લાખોની સંખ્યામાં આવેલ તીડના ઝુંડના લીધે ખેતરમાં ઊભા પાકમાં ખેડૂતોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર કુદરતી આફતના સમયે ખેડૂતોને સહાય આપવા માટે કટિબદ્ધ છે અને હાલમાં પવનની દિશાના લીધે તીડનું આક્રમણ આ તરફ વધ્યું છે. સરકારી તંત્ર અને સરકાર તીડના નિકાલ માટે જરૂરી પ્રયાસ કરી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તીડનું આક્રમણ એ ખેડૂતોના ખેતરમાં થઈ રહ્યું છે. સરકારે પણ, ફળદુ સાહેબ પણ એ વિસ્તારમાં આવ્યા છે, સરકાર પણ એ બારામાં જે કંઈ કરવું ઘટે એ કરી રહી છે. આ એવા પ્રકારનું તીડનું આક્રમણ છે વર્ષો પછી એ ગુજરાતમાં આવ્યું છે. પવનની દિશા પણ કમનસીબે આપણી બાજુ છે. એમને મારવાના પ્રયાસો, એમને ભગાડવાના પ્રયાસો એ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે. હું પણ ખેડૂત છું, ખેડૂતની ઊભા પાક એ કેટલી મુશ્કેલી સર્જાય એ હું જાણું છું. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર જ્યારે જ્યારે આ બધી કુદરતી હોનારત, જે પ્રકારની હોનારત પણ કહી શકાય, કારણ કે કુદરતી આ આફતમાં એક આફત છે, તો એવા વખતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રાજ્યની સરકારે અલગ અલગ પેકેજ દ્વારા ખેડૂતોની સધિયારો આપવાનું અને એમની બાજુમાં ઊભા રહેવાનો પ્રયાસ ખૂબ મોટા મનથી કર્યો છે. બનાસકાંઠાના સૌ ખેડૂતોને હું ભરોસો આપું છું, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા ખેડૂતોની અને જ્યારે જ્યારે કોઈ આવી મુશ્કેલી સર્જાય ત્યારે આમ જનતાની બાજુમાં ઊભી રહી છે. આ વખતે પણ તમને જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ તમામ પ્રકારે સહાય કરવા માટે આપની બાજુમાં ઊભી રહે છે. આપણે પણ સંયમ રાખીએ, કારણ કે આ બધી જ મેં કહ્યું એમ અલગ અલગ પ્રકારની કુદરતી હોનારત છે. એમ આ પણ એક અલગ પ્રકારની કુદરતી આફત સમજીને આપણે ભગવાનને પણ પ્રાર્થના કરીએ, કારણ કે લાખોના ટોળામાં એને મારવાની પણ વ્યવસ્થા અલગ અલગ છે, કારણ કે દવા પણ ખૂબ ઝેરી છે. મોટાભાગના લોકો ખેતરમાં રહે છે, ખેતીવાડીની જમીનને પણ નુકસાન ન થાય, માનવને પશુને પણ નુકસાન ન થાય, એ પ્રકારની આ તીવ્ર ઝેરી દવા એનો ઉપયોગ અલગ અલગ પ્રકારે એક ખુલ્લા મેદાનમાં રાત્રે સૂતા હોય છે ત્યારે કરી શકીએ. એટલે આ બધી જ મુશ્કેલીઓની વચ્ચે આપણે ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ કે એની દિશા પણ બદલાય અને ઝડપથી ખેડૂત એ પોતાના ખેતરનો માલ એ લઈ શકે. ખેડૂતોને પૂરો એકવાર ભરોસો આપું છું કે આપની બાજુમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, રહેશે. માની મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રી એ બારામાં ચિંતિત છે. બનાસકાંઠા જિલ્લામાં તીડો રીતસરનો આતંક મચાવી રહ્યા છે અને જિલ્લાના ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેઠકોનો સિલસિલો પણ શરૂ થઈ ચૂક્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા તીડ નિયંત્રણના કેન્દ્ર અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તીડો ઉપર કેવી રીતે નિયંત્રણ મેળવવું તેના ઉપર જાણકારોની સલાહ લેવા ઉપરાંત ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા લેવાયેલી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં તીડો ઉપર સંપૂર્ણ નિયંત્રણ લેવા ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. ઓલરેડી જિલ્લામાં 4 નાના ગ્રુપ્સ તીડના જોવા મળ્યા હતા અને એના ઉપર આપણે વોચ રાખી રહ્યા છીએ. પણ એક મોટું ઝુંડ જાલોર રાજસ્થાનથી થરાદ કાશ્મીર બાજુ આવ્યું છે અને રાત રોકાણ ત્યાં કરવાની માહિતી મળી છે. એ ગ્રુપ 5x4 કિલોમીટરની રેન્જમાં મોટી સંખ્યામાં છે અને એટલે બધા જ સંસાધનો હવે એ જો મોટું ગ્રુપ છે એના ઉપર ડાયવર્ટ કરવાનો હું આદેશ આપ્યો છે, જેથી કરીને એ મોટા ગ્રુપને આપણે સ્પ્રેડ થવાના ચાન્સ નથી આપવાના. જેટલું મેક્સિમમ કવર થઈ શકે એટલું મેક્સિમમ આ મોટા ગ્રુપને ડિસ્ટ્રોય કરવાની કામગીરી માટે અમે કામે લાગ્યા છે. આજે કેન્દ્ર સરકારના સચિવ શ્રી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અને ગુજરાત રાજ્યના ACS સાહેબના સાથે વિડીયો કોન્ફરન્સિંગથી આ સમગ્ર તીડ આક્રમણ વિશે ચર્ચા થઈ, જેમાં રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓ સમાવિષ્ટ હતા. અને એમાં જે ટીમ્સ છે એ વધારવાની વાત કરી છે, જે અત્યારે 5 ટીમો આપણા જિલ્લામાં કાર્યરત હતી એને આજથી 6 વધારી રહ્યા છે અને આવતીકાલથી 11 ટીમો ફિલ્ડમાં કામ કરશે.
હજી ચાર ટીમો બે દિવસમાં આવશે અને 15 ટીમો આપણે ત્યાં કામ કરશે. જોઈન્ટ સેક્રેટરી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પણ ટૂંક સમયમાં વિઝિટમાં આવવાના છે. ખાસ આ બાબતે આજે ખેતીવાડી વિભાગને મારા તરફથી સૂચના ગઈ છે કે ખેડૂતોને પણ જે માન્ય પેસ્ટિસાઇડ છે જે પાક એરિયામાં પણ ક્રોપિંગ એરિયામાં પણ વાપરી શકાય એવા માન્ય અને એની એસઓપી સાથે વાપરવાની છૂટ ખેડૂતોને આપણે આપી રહ્યા છે. એ માટેની જે કાંઈ સહાય સરકાર તરફથી ધારાધોરણ મુજબ આપવાનું થશે એ પણ આપણે સહાય ખેડૂતોને આપીશું. પણ આ તીડ કંટ્રોલ માટે ખેડૂતોને પણ હવે ખભે ખભા મેળવીને આ આપણે મિશનમાં જોડવા જઈ રહ્યા છે. સાથે સાથે ટીમો પણ વધારીને મેઇન ફોકસ મોટું તીડનું જે ઝુંડ છે એને ડિસ્ટ્રોય કરવાનું આવતા દિવસોમાં એ ચેલેન્જ રહેશે અને એ માટે વહીવટીતંત્ર જે કંઈ કરવાનું થશે એના માટે સજ્જ છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં તીડોના વધેલા ઉપદ્રવના પગલે ખેડૂતોની સાથે સાથે સરકારી બાબુઓ પણ દોડતા થઈ ગયા છે. ત્યારે વાત કરીએ થરાદની, તો થરાદના તાલુકા વિકાસ અધિકારીએ થરાદની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને તીડ બગાડવાની કામગીરીમાં સહયોગ કરવાનો પત્ર લખતા આજે થરાદ તાલુકાના સરપંચ, તલાટી સહિત શિક્ષકો અને બાળકો તીડ બગાડવા માટે ખેતરોમાં થાળી બગાડતા નજરે પડ્યા હતા. ખેતરોમાં તીડ ન આવે તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપે શિક્ષકો, સરપંચો, તલાટીઓ અને બાળકોએ ખેતરોમાં પહોંચી ગયા હતા અને તીડ બગાડતા હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ આ વિડીયો કયા ગામનો છે તેની કોઈ જ પુષ્ટિ થઈ શકી ન હતી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે તીડો આતંક મચાવી રહ્યા છે અને ખેડૂતો રોઈ રહ્યા છે. ત્યારે રાજકીય આગેવાનોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. ત્યારે આજે થરાદ નજીક જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અસરગ્રસ્તોની મુલાકાત લઈ રહ્યા હતા તે દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી હતી, જ્યાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ પગપાળા ખેડૂતોની મુલાકાત લઈ રહ્યા હતા, તો બીજી તરફ થરાદના કોંગ્રેસના ધારાસભ્ય એક એસયુવી કારમાં જોવા મળ્યા હતા અને બંનેનો બેટાડો થતાં બંને વચ્ચે ચર્ચા ચર્ચી પણ જોવા મળી હતી. ત્યારે આ ચર્ચા ચર્ચી દરમિયાન જિલ્લાના સાંસદ પરબતભાઈએ સંયમ દર્શાવી સંઘર્ષમાં સમય બગાડવાના બદલે અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની મુલાકાત લેવાનું મુનાસિબ માન્યું હતું. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ખારા, માનપુરિયા જેવા ગામમાં તીડનું ઝુંડ દેખાતા ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો છે. હજી વરસાદી માવઠાથી થયેલા ખેતીવાડીમાં નુકસાનથી ખેડૂત ઊભો થયો નથી, ત્યાં બીજી બાજુ તીડના ઝુંડનું આક્રમક રૂપ જોઈ ખેડૂતો ભયભીત બની ગયા છે. તીડનું આ ઝુંડ પાકિસ્તાન અને રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશી ઉત્તર ગુજરાતમાં વ્યાપક નુકસાન કર્યું છે. તીડનું ઝુંડ ગણતરીના કલાકોમાં એરંડા, રાયડો, ઘઉં જેવા ઊભા પાકનો સફાયો કરી રહ્યું છે. ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર બાદ હવે તીડનું ઝુંડ ખારા અને માનપુરિયા પહોંચી ગયું છે. અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામમાં તીડનું ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે અને ખેડૂતોમાં સ્પષ્ટ ભય જોવા મળી રહ્યો છે. સવારથી જ ગામના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને ઢોલ નગારા વગાડી તીડના ઝુંડને બગાડવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તીડોના આક્રમણથી ખેડૂતોના ખેતરોને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. અમીરગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે રામલાલ મીણા. બનાસકાંઠા જિલ્લામાં તીડોના આતંકથી ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે તીડોના આતંકથી બચવા માટે ખેડૂતો અત્યારે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. ક્યાંક ખેડૂતો પોતાના પાકને તીડોથી બચાવવા માટે ડીજે સાઉન્ડનો ઉપયોગ કરે છે, તો ક્યાંક ઢોલ નગારા વગાડવામાં આવી રહ્યા છે. ત્યારે વાત કરીએ વાવ તાલુકાના રતનગઢની, તો રતનગઢના એક ખેડૂતે તેની 4 એકર જમીન ઉપર કરવામાં આવેલા વાવેતરને બચાવવા માટે આખા ખેતરમાં મંડપ બાંધ્યો છે, જેથી આકાશમાંથી આવતા તીડોના ઝુંડથી પોતાના અણમોલ પાકને બચાવી શકાય અને ખેડૂતની આ તરકીબ કામ પણ કરી ગઈ છે. આરામાભાઈ નામના ખેડૂતે તેના 4 એકર ખેતરમાં મંડપ બાંધ્યા બાદ અહીંથી તીડોનું ઝુંડ પસાર થયું ત્યારે તે બારોબાર નીકળી ગયું અને તેનાથી તેના જીરાના પાકને બચાવવામાં સફળતા મળી હોવાનો ખેડૂતે સ્વીકાર કર્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં મગરવાડાના ગાદીપતિનું મોટું નિવેદન. સમગ્ર દેશના સંત સમાજે કાયદાને આપ્યું સમર્થન. લાખણીમાં યોજાઈ હિન્દુ સમાજની રેલી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દેશમાં નાગરિક સંશોધન કાયદાને લઈ કોહરામ મચેલો છે અને આ કાયદાની સમજણના અભાવે કેટલાક લોકોએ સમગ્ર દેશને બાનમાં લઈ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે હિન્દુના પવિત્ર ધામ એવા મગરવાડાના ગાદીપતિ યતિશ્રી વિજયસોમ મહારાજ સાહેબે આજે દેશના તમામ સંતો નાગરિક સંશોધન બિલના સમર્થનમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મહારાજ સાહેબનો ખુલાસો એવા સમયે આવ્યો છે કે જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાયદાના ખોટા અર્થઘટનને લઈ હિંસાની આગ ભડકી ઉઠી છે. ત્યારે મગરવાડા ધામના વિજયસોમ મહારાજ સાહેબ હિન્દુ સહિત જૈન ધર્મમાં પણ પૂજનીય સ્થાન ધરાવે છે અને તેમના નિવેદન બાદ દેશમાં ફેલાયેલી અરાજકતા અંકુશમાં આવશે. આ ઉપરાંત મહારાજ સાહેબના નિવેદનથી કાયદાને લઈ રાજનીતિ રમી રહેલા લોકોની મુરાદ પણ ખુલ્લી પડી ગઈ છે. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગૌસ્વામી. કેન્દ્ર સરકાર દ્વારા સીએએ અને એનઆરસી નાગરિક સંશોધન બિલને પૂર્ણ બહુમતીથી લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ જતાં આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના આગેવાનો અને નાગરિકો દ્વારા નાગરિક સંશોધન બિલના સમર્થનમાં વિશાળ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખણીના માર્કેટયાર્ડથી હિંગળાજ માતાના મંદિર સુધી ભારત માતાના નારા સાથે રેલી નીકાળવામાં આવી હતી. સીએએ અને એનઆરસીના સમર્થનમાં નીકાળવામાં આવેલ રેલીમાં 2000થી વધારે લોકો ભગવા ધ્વજ સાથે જોડાયા હતા. લાખણી તાલુકાની જાહેર જનતા સાથે ભાજપ પક્ષના આગેવાનોએ પણ આ રેલીમાં હાજરી આપી હતી. નાગરિકતા કાયદા અંગે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી કાયદા સાથે સંકળાયેલા પાસાઓની જાણકારી આપતા બેનરો, સૂત્રો રેલીમાં પ્રદર્શિત કરાયા હતા. નાગરિકતા કાયદાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે કાયદા અંગે ફેલાયેલી ગેરસમજો દૂર કરવા અને તેના સમર્થનમાં રેલીનું આયોજન કરાયું હતું. રેલી દરમિયાન શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે આથાળા પોલીસની હાજરી પણ જોવા મળી હતી. આજે 25 ડિસેમ્બર એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની આજે જન્મદિવસ હતી. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જન્મદિવસ ઉજવ્યો અને એમને કોટી કોટી વંદન કર્યા. અને આજે લાખણી નાગરિક સમિતિ દ્વારા આપણા દેશના લોકપ્રિય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જે નાગરિકતા સંશોધન કાયદો સીએએ નો જે લોકસભા અને રાજ્યસભામાં જંગી બહુમતી બિલ પસાર કરવા બદલ એમને અભિનંદન, લાખણી નાગરિક સમિતિ દ્વારા. અને આજે જે મોટી સંખ્યામાં લાખણી નાગરિક સમિતિના સૌ કાર્યકર ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મોટી જન સમર્થન રેલી કરી અને આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબને સમર્થન જાહેર કરેલું છે અને ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય સરકારને ખૂબ મોટું સમર્થન જાહેર કરેલ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચેકપોસ્ટ હોવા છતાં પણ દારૂની થતી હેરાફેરી બાદ નકામી સાબિત થતી ચેકપોસ્ટ બંધ કરવાના લેવાયેલા નિર્ણય બાદ ધાનેરાની વાસણ અને નેનાવા આદેશ બાદ પણ કરાઈ ખુલ્લી. જિલ્લામાં ફરી આવ્યું પાકિસ્તાન અને રાજસ્થાન તરફથી તીડનું ઝુંડ. પહેલા કરતાં પણ ખતરનાક હોવાના લીધે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સહિત ભાજપના આગેવાનોએ ખેતરોમાં પહોંચી વાસણો વગાડી તીડો વગાડવાનો કર્યો પ્રયાસ. બનાસકાંઠા જિલ્લામાં તીડોના ત્રાસથી ત્રસ્ત ખેડૂતો તીડો બગાડવા માટે અપનાવી રહ્યા છે અવનવી તરકીબ.
ક્યાંક ડીજે વગાડીને વગાડવામાં આવી રહ્યા છે તીડ, તો ક્યાંક આખા ખેતરમાં બંધાયો મંડપ. નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં મગરવાડાના ગાદીપતિનું મોટું નિવેદન. સમગ્ર દેશના સંત સમાજે કાયદાને આપ્યું સમર્થન. લાખણીમાં યોજાઈ હિન્દુ સમાજની રેલી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.